અને હાઇટોફિટી, તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો, તમારા કામનો, વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો, એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું કે ભાઈ તમારા કકડાટ લઈને ઘરે નહીં આવવાનું. એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતા ને કઈ પડીશ, આટલું એની માટે આ બધું કરીશ તો એને કકડાટ લાગે છે. પણ સાહેબ, એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર, થોડીક ક્ષણ માટે તમે ઘરે આવ્યા છો, તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ, તમને મજા આવે જીવાની, તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો, એટલા માટે તમને એમ કે છે કકડાટ અહીં ઘરે નહીં લાવવાનું, તમારે અહીંયા બાર પતિ તરીકે આવવાનું, તમે એક માણસ તરીકે થઈને આવો, બધું જ ખભો ઉપર ખંખેરીને આવો. અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે. તો આશ્રય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે, જે તમારું અને આટલા બધા વચ્ચે ચાલે. અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને આવતા દિવસોમાં, જ્યારે સરદારધામમાંથી બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે, કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે, ત્યારે એવી સ્ત્રીઓ બોલશે, અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો આનો હાથ છે, પણ મારા પરિવારનો, મારા પતિનો, મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું. મને આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એ એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી. મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર, આ સ્ત્રી 32 વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું 32 દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છું. સાહેબ, મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે, આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો કેટલાય ઉજાગરા, કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય તમને ખબરય ન હોય ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય, અને તમે પૂછો તમે કીધું નહીં ફોન, અને હું તમને હેરાન કરવા, એ તે ઉછળતો ઉલ્લેખ કરી દેવાનો, ન્યા હું તમને હેરાન કરવાનો. અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય. સાહેબ, સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને, ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે, પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે કે થોડીક વાર તો શાંત થઈ જાઓ, શું કરશો આટલું બધી સમયનું, શું કરશો આટલી બધી સંપત્તિ, તમે તમારી માટે તો જીવો, સમાજ માટે તમે, એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે. અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે, જે બાર છે, જે છાપામાં છપાતી, છાપામાં છપાવડાવતી અને છાપામાં છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે. આપણી માટે 10 ઘરના કામ કરતી સ્ત્રી, ખાડા ખોદતી સ્ત્રી, પુલ બનાવતી સ્ત્રી, દૂધવાળાને ત્યાં વાસીદું કરતી સ્ત્રી, પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી. આપણે એક માઇન્ડસેટમાં આવ્યા, સ્ત્રીઓ માટેના મુદ્દા છે. આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા કે તમે બ્લેઝર પહેરેલા હોય, પોઈન્ટેડ હીલ હોય, તમે ચાલતા હોય, ટક ટક અવાજ આવતા હોય અને 4 જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ. સોરી, માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઈન્ટેડ હીલ લઈ લેવાથી તો જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત. ના, એવું નહીં બને. અને ભાઈઓને પણ વિનંતી છે કે જ્યારે એ બહાર નીકળવાની હિંમત કરે છે, તમારા સુધી વિચાર લઈને આવે છે, તો વિચારને સાંભળવાની ખેવ ના તો આપણે રાખીએ. અહીંયા બધે જ આંતરપ્રિયોનરની વાત થઈ, આ જુદી જુદી વાત થઈ, સ્ટાર્ટઅપની વાત થઈ, ક્યારેક કોઈક બનશે, કોઈક દીકરીએ તમારી પાસે આવશે કે મને આવો વિચાર આવે છે, તો આપણે કેટલા બધાને સવાલો કરશું. અને સવાલ માત્ર ને માત્ર એની જાતિગત હશે, એના સ્વપ્નગત નહીં હોય. હું અત્યારે સવારે સુરતની ફ્લાઇટમાં આવતી હતી તો પાયલોટ બેન હતા, એટલે એક ભાઈ હતા, પૂછો હે બેન તમે હલાવાના, એટલે ઓલા બેને થોડું કામ ટાઈટ લઈને કે હા હું ચલાવવાની, તે ભાઈ સીધું હાથમાં, બેન મારે 2 છોકરા છે અને 2 છોકરા છે, મારે અત્યારે તરત આમ એક લગ્ન પતાવીને સાંજે ઘરે જવાનું છે, ભંભાળ લેજો. એટલે મેં ભાઈને કીધું, મેં કીધું અહીંયા 2 ભાઈઓ તો તમે દર વખતે મેં કીધું આવા પ્રશ્ન કરો છો, તો કે ના ના, એટલે બીધું બેન છે એટલે જ કરે ને.
એનો અર્થ એ કે પાયલોટ બની જાઓ તો પણ તમારા સ્ત્રી તરીકેની જે તમારે સમસ્યાઓ છે એ તો તમારે ફેસ કરવી જ પડશે અને સવાલોના જવાબ તમારે દેવા જ પડશે. શંકાના તાજવામાંથી સીતાજી નહીં, દરેક સ્ત્રી હજાર વખત સીતાજી જઈને બહાર નીકળે છે સાહેબ, દરેક. અને પછી ક્યાંક આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ આગળ નથી આવતી, સ્ત્રીઓ આમ નથી કરતી. સાહેબ, એને થોડી ઉડવા માટે તમારે આકાશ આપવું પડશે અને થોડી હામ આપવી પડશે.